નમસ્કાર, બોલાવીમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. આજથી 3 વર્ષ પહેલાં નસવાડી તાલુકાના છક્કર ઉમરવા ગામે એક ઘટના બની હતી. એમાં એક કૌટુંબિક ઝઘડો, કલેશ. જર જમીન અને જોરું, 3 કજિયાના છોરું એમ કહે છે ને, બસ એ જ બાબત એક પ્રકાશમાં આવી છે. અને જે બનાવ બન્યો હતો એમાં સજા ફટકારવામાં આવી છે આરોપીને. કૌટુંબિક જમીનનો ઝઘડો હતો, એમાં જે આરોપી છે એને પોતાના સગા કાકાને મોતને ઘાટ ઉતાર્યો છે. અને કાકાના માથાના ભાગે, કપાળના ભાગે, જમણી આંખની ઉપરની સાઈડ પર એવી રીતે જે પથ્થરના ઘા કર્યા, જમ સદન પહોંચાડી દીધો. આ બનાવમાં એને કોર્ટ, જે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી 13 ઓગસ્ટ 2019 રોજ. જીબી બરવાડ પીએસઆઈ હતા નસવાડીના, છક્તર ઉમરવા જે ગામ છે ત્યાં બનાવ બન્યો. તે બાદ એ કોર્ટમાં કેસ ચાલ્યો. આપણે વકીલ સાહેબ છે, સરકારી વકીલ સોલંકી સાહેબ, શું બનાવ બન્યો હતો અને શું કહેશો એમાં? 13/8/19 રોજ મરણ જનાર ભગુભાઈ નોઈરાભાઈ રાઠવા, તેઓના ભાઈ ફરિયાદી રમેશભાઈના ઘરે આવતા હતા. તેઓને આવતા જોઈ આરોપી તેની પાછળ દોડેલો અને તેને પથ્થર મારતા માથામાં ઈજાઓ થતાં તેઓ ત્યાં બાજુ પડી અને મરણ થઈ ગયેલા. બનાવમાં એવું બનેલું કે બનાવના દિવસે નોઈરાભાઈ તેઓની પત્ની બીમાર હોય જેથી ઘરની અંદર ચા બનાવતા હતા, અને ઘરની અંદર ચા બનાવતા હોય તે સમય પર બહાર ધડામ લઈને અવાજ આવતા તેઓ દોડીને બહાર ગયા. તો તેઓના સગાભાઈ વદેસિંહ, તેમના સગાભાઈ ભગુભાઈ નોઈરાભાઈ દોડીને આવતા હતા અને તેની પાછળ તેનો ભત્રીજો વદેસિંહભાઈ ગોરધનભાઈ તેઓની પાછળ દોડતા આવીને તેનો પથ્થરા વડે જોરથી મારતા તેઓને માથાના ભાગે વાગી જતા તેઓ નીચે પડી ગયેલા. બંને ભાઈઓ વચ્ચે જમીનોનો કલેશ ચાલતો હતો અને જમીનના ઝઘડાની અંદર ભાગ પાડતા કેમ નથી. તેઓના દાદા છીતુભાઈની જમીન હતી અને તેમાં ભાગ પાડવા માટે તકરાર કરી અને મરણ જનારને ગંભીર ઇજાઓ પહોંચાડતા તેઓ ઘટના સ્થળે જ મરણ થઈ ગયા. તે બાબતનો ગુનો નોંધાતા નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો પડતા અત્રેની કોર્ટમાં કેસ મોકલી આપતા, ત્યારબાદ કેસ ચાલી જતા પૂરતા પુરાવાઓને ધ્યાનમાં લઈ અને આરોપીને આજીવન કેદની સજા અને 10,000 રૂપિયાનો દંડ, જો દંડ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરેલ છે. સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમાર. આજીવન કેદની સજા. આ બનાવ બન્યો છે કૌટુંબિક કલેશ. અગાઉ કીધું એમ, દર જમીન અને જોરું, 3 કજિયાના છોરું. આ બનાવ બન્યો છે 13 ઓગસ્ટ 2019 રોજ. જે આરોપી છે વદેશસિંહભાઈ ગોરધનભાઈ રાઠવા, એમને સજા ફટકારવામાં આવી છે. ઠક્કર ઉમરવા ગામના નિશાળ ફળિયાની આ ઘટના છે. અને ત્યાંનો રહેવાસી છે વદેશસિંહ. મરણ જનાર છે ભગુભાઈ નોઈરાભાઈ રાઠવા, 45 વર્ષનો. એને મોતને ઘાટ ઉતારવામાં આવેલો. બનાવ 13 ઓગસ્ટ 2019 રોજ સાંજે 6 વાગે બન્યો હતો. ગડબોરિયા આઉટપોસ્ટ છે એનું પોલીસ થાણું, આઉટપોસ્ટ થાણું, તેમાં આ ગામ તેમાં એના સમાવેશ થયેલું છે. છક્તર ઉમરવાના બનાવને પગલે જે તે વખતે રાઠવા સમાજમાં, આદિવાસી સમાજમાં ચકચાર પણ મચી ગયેલી અને આ બનાવ, ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો. આપણા સરકારી વકીલ છે, વિદ્વાન વકીલ, તેઓની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખીને અને જે આરોપી છે એને આજીવન કેદની સજા ફટકારી. આપણે વાત સાંભળી, બહુ ગંભીર બનાવ છે અને જે કૌટુંબિક કલેશ છે ક્યાંથી ક્યાં સુધી લઈ જાય છે. આ પ્રકારના જે બનાવ હોય ખરેખર આપણે સંયમ રાખવો જોઈએ. આપણે હવે તો આ 21મી સદી અને ડિજિટલ યુગમાં આવા બનાવો બને ખરેખર બહુ ગંભીર બાબત પણ કહેવાય, પરંતુ સંયમ રાખવો જોઈએ. આપણે જાણીએ છીએ, સમજીએ છીએ કે આ પ્રકારનો જ્યારે કૌટુંબિક મામલો હોય વડીલો પારથી, પણ આ રીતે હુમલા કરીને એકબીજાને મોતને ઘાટ ઉતારવાના એ બનાવો હવે આ જમાનામાં ન ચલાવી દે. થેન્ક યુ. જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશું.